तोरणदास विषय गणित चैप्टर नंबर 4 विकल समीकरण स्वाध्याय 4.2 प्रश्न नंबर 4 स्वाध्याय 4.2 प्रश्न नंबर 4 जेना वर्गों नो सरवाळो 365 होय एवी बे क्रमिक धन पूर्णांक संख्याओ छो बराबर छे શું આપ્યું છે બે સંખ્યા આપી છે પણ કેવી છે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા તો ધન પૂર્ણાંક સંખ્યાઓ છે અને બીજી કેવી ક્રમિક ક્રમિક એટલે એક ઉમેરતા જે મળે ધારો કે પહેલી સંખ્યા 5 હોય તો બીજી સંખ્યા કેટલી મળે બીજી ક્રમિક સંખ્યા એ કઈ કહેવાશે 5 5 માં કેટલા ઉમેરવાના એક એટલે કેટલી મળી તો 5 ની ક્રમિક સંખ્યા કઈ થઈ 6 એક પ્રમાણે ધારો કે પહેલી સંખ્યા 10 છે તો એની બીજી ક્રમિક સંખ્યા બરાબર ક્રમમાં આવતી હોય 10 પછી ક્રમમાં કયો નંબર આવે 1 11 કેટલા ઉમેરતા મળે 1 એટલે કોઈ પણ સંખ્યા આપેલી હોય એની ક્રમિક સંખ્યા આપણે શોધવી હોય તો કેટલા ઉમેરીશું આપણે 1 ઉમેરીશું એટલે કે 1 પ્લસ કરતા મળી જશે 5 હોય તો 5 પ્લસ 1 6 બીજી 10 આપી હોય તો 10 વત્તા 1 11 એટલે કે 1 ઉમેરતા બીજી ક્રમિક સંખ્યા મળે છે તો આપણે ધારી લઈએ કારણ કે આપણને ખબર નથી આ તો ફક્ત સમજવા લીધું છે 5 કે 10 તો ધારી લઈએ ધારો કે પહેલી સંખ્યા કેટલી છે x તો તેની ક્રમિક સંખ્યા કેટલી મળશે કેટલા ઉમેરીશું આપણે બરાબર ધારો કે બે ક્રમિક સંખ્યા પૈકી પહેલી સંખ્યા x છે તો તેની બીજી ક્રમિક સંખ્યા x વત્તા 1 છે પહેલી સંખ્યા x બીજી સંખ્યા x વત્તા 1 છે બીજી સમસ્યા આપી છે કે તેના વર્ગોનો સરવાળો 365 છે બરાબર તેના વર્ગોનો સરવાળો 365 છે બે વસ્તુ આવી છે પહેલું તો એ દરેકનો વર્ગ કરવાનો છે જે સંખ્યા છે બંનેનો વર્ગ કરવાનો અને પછી એનો સરવાળો કરવાનો તો પહેલી સંખ્યા કઈ છે x તો x નો કોણ વર્ગ બીજી સંખ્યા આવી છે x + 1 એનો વર્ગ સંખ્યાના વર્ગો નો સરવાળો વચ્ચે પ્લસ x નો વર્ગ પ્લસ x વત્તા 1 આખા નો વર્ગ બરાબર 365 બરાબર છે તો આ જે આપણે શરત બનાવી છે એનો સાદુરૂપ આપી લઈએ એટલે આપણને દ્વિઘાત સમીકરણ મળશે તો સાદુરૂપ આપવા દઈએ પહેલું x નો વર્ગ પ્લસ હવે આપણું ઇક્વેશન છે આ પ્રમાણે a પ્લસ b આખા નો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab બરાબર પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ એ પ્રમાણે આપણે એનું સાદુરૂપ આપવા દઈએ તો અહીંયા જો x વત્તા 1 આખા નો વર્ગ તો પહેલું પહેલા પદનો વર્ગ તો શું મળશે x નો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ 1 પહેલું પદ એટલે આપણા માટે x અને બીજું પદ એટલે 1 x નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ તો 2 ગુણ્યા પહેલું પદ એટલે x અને બીજું પદ એટલે 1 બરાબર 365 બરાબર છે x નો વર્ગ વત્તા આનું સાદું પાડી લીધું છે પહેલા સૂત્ર પ્રમાણે x નો વર્ગ વત્તા 1 નો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ બરાબર 365 આનું છોડી નાખીએ x વર્ગ વત્તા x વર્ગ વત્તા 1 નો વર્ગ 1 વત્તા 2 ગુણ્યા 1 ગુણ્યા x કેટલા થઈ ગયા 2x 2 ગુણ્યા 1 2 ગુણ્યા x 2x બરાબર 365 સાદું કરી લઈએ અહીં x વર્ગ વત્તા x વર્ગ 2x સ્ક્વેર પ્લસ 2x હવે અહીંયા અચળ સંખ્યા જોઈ લો આ બધું લઈ આવ્યો અચળ સંખ્યા પ્લસ 1 365 ને આ બધું લઈ આવો માઇનસ 365 બરાબર ફરી વાર લઈ લો x વર્ગ વત્તા x વર્ગ 2x સ્ક્વેર વત્તા x ના 1 ઘાત વડ ઉપર 2x પ્લસ 1 માઇનસ 365 365 ને બીજી બાજુ લઈ આવ્યો પ્લસ 365 કરતા માઇનસ 365 બરાબર 0 અહીં સાદું પાડી લો 2x સ્ક્વેર પ્લસ 2x 365 માંથી 1 ગયા માઇનસ 365 પ્લસ 1 બાકી શું રહ્યું 364 બરાબર 0 એક ભાગ થઈ ગયા 65 માંથી તો બાકી રહ્યા 364 બરાબર 0 બરાબર તો સમીકરણ મળ્યું 2x² + 2x - 1 364 = 0
હજી પણ આ દ્વિઘાત સમીકરણ તૈયાર છે, પણ હજી એને સરળ કરવું હોય તો તમે જુઓ દરેક પદની અંદર બે સમાયેલા છે. આપણે બે સામાન્ય બહાર કાઢી લઈએ, તો બે સામાન્ય કાઢી લો બહાર, કૌંસમાં શું બાકી રહેશે? એક્સ નો વર્ગ પ્લસ એક્સ, બે સામાન્ય બહાર આવી ગયા. આમાંથી બે સામાન્ય બાકી કાઢી લો તો મળશે 182 બરાબર, બરાબર છે? 182 × 2 = 364, એક્સ વર્ગ વત્તા એક્સ માઇનસ 182 બરાબર 0. બે ને સામે લઈ જાઓ, બે સામે લઈ જાઓ, 0 છે ને 0 થઈ જશે, તો સમીકરણ શું મળશે? એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ 182 બરાબર 0. આ પ્રમાણે જો સામાન્ય મળતા હોય તો કાઢી લેવા, જેથી કરીને આપણું સમીકરણ નાનું થઈ જાય અને ગુણાકાર સરવાળા પણ નાના કરી શકાય. હવે આપણને સમીકરણ તૈયાર છે, એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ 182 બરાબર 0 બરાબર. આ દ્વિઘાત સમીકરણ તૈયાર છે. અવયવ પાડી શકો ના 182 ના, તો 182 ના અવયવ પાડી જોઈએ. 182 બે વડે ભાગાકાર કરો, બે ના વધાર બે, એક બે તો એક છે, ત્રણ વડે ભાગ કરો પણ છેલ્લે એક છે, ત્રણ વડે પણ ભાગ નહીં ચાલશે. 7 વડે ભાગાકાર કરો, 13 × 1 = 13, 13 × 1 કેટલા લાવવાના છે વચ્ચે? પ્લસ 1, સરવાળો 1 લાવવાનો. તો ગુણાકાર કરો આ બેનો, 7 × 2 = 14 અને 13 બરાબર. વિઘટન એક આપણે 7 × 2 = 14 અને 13, 14 માંથી 13 ગયા પ્લસ 14 - 13 બાકી રહ્યું 1, 14 માંથી 13 ગયા બાકી રહ્યા પ્લસ 1 રહ્યા લખી બરાબર. એક્સ વર્ગ પ્લસ 14x - 13x - 182 બરાબર 0 બરાબર છે. તો આપણો અવયવ તૈયાર થઈ ગયા, 14 - 13 + 1x. આ લખીશું નહીં, પછી જે અવયવો મળ્યા હોય એ લખવાનું. આપણે પહેલા પરનો સહગુણાંક 1 છે એટલે સીધા અવયવ લખી નાખીએ આપણે, એક્સ પ્લસ 14x - 13 = 0 માટે એક્સ પ્લસ 14 = 0, બંનેને 0 સાથે સરખાવતા એક્સ માઇનસ 13 = 0. હજી સાદું બાકી રહીએ માટે એક્સ બરાબર 14 ને સામે લઈ જાઓ, પ્લસ 14 છે માઇનસ 14, એક્સ ની કિંમત પહેલી કેટલી મળી? માઇનસ 14. આપણે શું આપ્યું છે? ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. આ કેવી મળી? ઋણ પૂર્ણાંક, એટલે આ કિંમત શક્ય નથી, કારણ કે આપણે જે કિંમતો આપી છે એ ધન કિંમતો છે અને ઋણ કિંમતો મળે છે એટલે શક્ય, આ ઉકેલ શક્ય નથી. બીજો ઉકેલ લઈએ, એક્સ માઇનસ 13 = 0, 13 ને સામે લઈ જાઓ, એક્સ બરાબર મળ્યા 13. તો પહેલી સંખ્યા કઈ મળી ગઈ? પહેલી સંખ્યા મળી 13, માટે આપેલી ક્રમિક સંખ્યા પૈકી પહેલી સંખ્યા 13 છે તો એની બીજી ક્રમિક સંખ્યા કેટલી મળશે? કેટલા ઉમેરવાના આપણે કીધું હતું? 1 ઉમેરવાનો, એટલે એક્સ પ્લસ 1 કેટલા મળ્યા? 13 + 1 = 14 બરાબર છે. તો આપેલી બે ધન સંખ્યાઓ પૈકી પહેલી સંખ્યા 13 અને તેની બીજી ક્રમિક સંખ્યા 14 છે.